नमस्ते विद्यार्थी मित्रों, एक्सीलेंट एजुकेशनल चैनल पर આપનું હાર્દિક સ્વાગત છે। આજે તમે જે વિડિયો નિહાળી રહ્યા છો તે જોઈને તમને થશે કે અરે, જ્ઞાન સાધનાની પરીક્ષામાં પાસ થવું અને મેરિટમાં આવવું તો બહુ જ સરળ છે। આ વિડિયો તમે શરૂથી લઈને અંત સુધી જોઈને તમને આશ્ચર્ય થશે કે આ બધું તો મને પહેલેથી જ આવડે છે, બસ થોડી પ્રેક્ટિસની જરૂર છે। તો ચાલો આજે આપણે ज्ञान साधना परीक्षा विषे विस्तृत माहिती मेळवी। हवे ज्ञान साधना परीक्षा जे छे ए सेना माटेनी होय छे? तो ज्ञान साधना परीक्षा जे छे ए स्कॉलरशिप माटे होय छे। एटले जे बाळकोने स्कॉलरशिप नी जरूर होय ते ज्ञान साधना परीक्षा पास करी अने स्कॉलरशिप मेळवी सके छे। हवे क्या विद्यार्थीओ आपी सके? तो धोरण आठ ना एटले कि धोरण आठ मां भणता विद्यार्थीओ, दरेक विद्यार्थी आ परीक्षा आपी सके छे। अत्यारना चालू वर्ष में जे विद्यार्थी आठमा धोरण में पढ़े भणे छे ते विद्यार्थी आ परीक्षा आपी सके छे। परीक्षा जे छे एमां नेगेटिव मार्किंग नथी, एटले के तमे परीक्षा आपवा गया अने पांच छ प्रश्न एवा निकल्या कि जे तमे खोटा टीक करीने आव्या छो तो तेना मार्क कपाशे नहीं। एटले आ एक बेनिफिट छे के नेगेटिव मार्किंग नथी। तेनी समय मर्यादा एटले के 150 मिनिट होय छे, એટલે કે 2 કલાક અને 30 મિનિટ, 2.5 કલાક જેટલો તમને સમય આપવામાં આવે છે અને કુલ ગુણ 120 હોય છે, એટલે 120 પ્રશ્નો પૂછાય છે, દરેકનો એક ગુણ હોય છે। જ્ઞાન સાધના પરીક્ષા જે છે તેને વિષયવાર વિસ્તૃત ગુણ નીચે મુજબની ગણતરી પ્રમાણે છે। ગણિતના 20 ગુણ, વિજ્ઞાનના 20 ગુણ, સામાજિક વિજ્ઞાનના 15 ગુણ, ગુજરાતીના 10 ગુણ, અંગ્રેજીના 10 ગુણ, વિજ્ઞાનના 5 ગુણ, સોરી હિન્દીના 5 ગુણ અને તાર્કિક પ્રશ્નો તો 40 ગુણ। આમાં આપણે રેશિયો જોઈએ તો સૌથી વધુ ગુણ જે છે તાર્કિક પ્રશ્નોના હોય છે, અને તાર્કિક પ્રશ્નો પછી છે ગણિત અને વિજ્ઞાન। હવે તેનો અભ્યાસક્રમ અને તેનો ભારણ, તો ગુજરાતી વિષય જે છે તે 10 માર્કમાં પૂછાય, 10 માર્કનું ગુજરાતી વિષયમાંથી પૂછાય છે, એટલે કે 10 પ્રશ્નો પૂછાશે। તો એમાં અભ્યાસક્રમમાં શું આવી શકે એવું છે? તો સમાસ, સાચી જોડણી, લેખક, સ્વર, સંધિ, કાવ્ય પંક્તિ અને સર્વનામ। તો આટલી જે વસ્તુ છે એ અભ્યાસક્રમમાંથી લીધેલી છે જે તમને આ પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે। એના પછી છે અંગ્રેજી વિષય, અંગ્રેજી વિષયના પણ 10 ગુણ હોય છે। તમને કોઈ વાર્તા કે ડાયલોગ આપ્યો હોય અને તેને ક્રમિક ગોઠવવાનું હોય છે, ઘણીવાર તમને લીંબુનો રસ બનાવવાની સિક્વન્સ પૂછી નાખે છે તો એ 5 માર્કમાં કે 4 માર્કમાં પૂછાય છે, તો પણ એ પણ એક ઘટનાક્રમ જ છે। કોઈ જ્યુસ બનાવવાનું પૂછે છે તો એ પણ એક ઘટનાક્રમ જ છે। ચા બનાવવા, ચા કઈ રીતે બનાવાય, એવો આડાવળો પ્રશ્ન પૂછેલો હોય છે, આડાવળા વાક્ય હોય અને એને ગોઠવવાના હોય છે। તો આ જે છે એ ઘટનાક્રમ એટલે કે ક્રમિક ગોઠવણ જે છે 4 થી 5 માર્કમાં પૂછાય છે। તેના પછી ડાયલોગ, ડાયલોગ જે છે એ પણ 4 થી 5 માર્કમાં પૂછાય છે, એટલે 4 માર્કમાં કે 3 માર્કમાં ડાયલોગ પૂછાય છે। એટલે ઘટનાક્રમ 3 માર્ક હોય, ડાયલોગ 3 માર્ક હોય તો 6 માર્ક તો ડાયરેક્ટ મળી જાય। પછી છે ડબલ્યુએચ વાળા પ્રશ્નો, ડબલ્યુએચ એટલે કયા? તો વુ, વુઝ, વેન, વેર વગેરે ડબલ્યુએચ વાળા પ્રશ્નો કહેવાય છે। સ્પેલિંગ, સાચો સ્પેલિંગ લખવાનો હોય છે અથવા તો ટીક કરવાની હોય છે। બટ, બિફોર, ફોર, આફ્ટર, એટ, વાય, બિકોઝ વગેરે જેવા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી બનાવો અથવા તો વાક્ય સાચું કયું છે તે શોધો, એનો એક ગુણ હોય છે। તો આ રીતે અંગ્રેજી અભ્યાસક્રમ જે છે એ 10 માર્કનું પૂછાય છે, એટલે કે 10 પ્રશ્નો તેમાંથી પૂછવામાં આવે છે। તેના પછી છે વિજ્ઞાન, એ 20 ગુણ હોય છે। પહેલું છે પાક ઉત્પાદન, ધોરણ 8નું પહેલો પાઠ। તેના પછી ધાતુ અને અધાતુ, ધોરણ 7 અને 8 બંનેમાંથી લીધેલું હોય છે। વન્યજીવનું સંરક્ષણ, ધોરણ 8નું ચેપ્ટર છે। પ્રાણીઓમાં પ્રજનન, ધોરણ 8, વનસ્પતિમાં પ્રજનન, ધોરણ 6, 7 અને 8। હવે વનસ્પતિમાં પ્રજનન જે છે એ 6ઠા અને 7માં આવતું નથી, પરંતુ વનસ્પતિને લગતા પ્રશ્નો 6ઠા અને 7માંથી પણ આ પાઠમાં પૂછાઈ શકે છે। શરીરની રચના, તો એ એક પ્રશ્ન જે હશે 7માંનો હશે, અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એ પ્રશ્ન જે છે 8માંનો હશે। એના પછી છે આવૃત્તિ, ઘર્ષણ, ગુણક પ્રતિબિંબ એ પણ 8માંનું જ છે। કુદરતી ઘટનાઓ એ 6, 7, 8 અથવા તો અવારનવાર બનતી ઘટનાઓ પણ એમાં પ્રશ્ન પૂછી શકે। કોલસો અને પેટ્રોલિયમ એ ધોરણ 8નો પ્રશ્ન છે, 8માં ધોરણ 8માં જે પાઠ આવે છે કોલસો અને પેટ્રોલિયમ,
तो ये पाठ में प्रश्न पूछा संभावना रहे छे। अहीं जे पाठ्यक्रम तैयार करेलो छे एनी कोई पुस्तक के कोई पण डिटेल अपनी पास होती नहीं, परंतु मैं जेम पण जेटलू सरल बने ए रीते मैं प्रयास करेलो छे। अभ्यासक्रम अने तेनु भारण हवे जोईशु। गणित विषय माटे तो गणित में पण 20 मार्कनुं पूछाय छे, एटले के 20 प्रश्नो होय छे। वर्ग वर्गमूल अहींया खाली वर्गमूल लखेलू छे, तो तमारे वर्ग अने वर्गमूल बंने ध्यान में लेवानो। घात अने घातांक विस्तरण, हवे जो अहींया विस्तरण कयुं छे तो धोरण 6 માં જે સંખ્યાઓનું વિસ્તરણ આવે એ વિસ્તરણ છે, સમીકરણનું વિસ્તરણ આવતું નથી। સંખ્યા રેખા, કામ અને મહેનતાણુ એના પછી સમીકરણ, સમય સંખ્યા, ચતુષ્કોણ, ક્ષેત્રફળ, ક્ષેત્રફળની સાથે સાથે ઘનફળ પણ તમારે કરી નાખવાનું તૈયાર। અવયવ અને ટકાવારી, ટકાવારીમાં સાદું વ્યાજ પૂછાઈ શકે છે, ચક્રવૃદ્ધિ વ્યાજનો પ્રશ્ન આવતો નથી। અને ટકાવારીમાં ઘણીવાર નફો ગયો કે ખોટ ગયો ને કેટલા ટકા ગયો એવો પ્રશ્ન જ મોસ્ટ ઓફ પૂછાતો હોય છે, તો ટકાવારીમાં નફા ખોટનો પાઠ જે છે, એકમ જે છે એ તમારે તૈયાર કરવાનો રહેશે। તો આ રીતે ગણિત જે છે એના 20 પ્રશ્નો પૂછાય, 20 ગુણ હોય છે। તેના પછી આવશે સામાજિક વિજ્ઞાન, 15 માર્ક્સનું સામાજિક વિજ્ઞાનમાંથી પૂછાય છે। જીવાવરણ, ઓલગુલાન ચળવળ જે છે એ તમારે ધોરણ 8માં આવે છે, પણ તમારે જો સરળતાથી 15માંથી 15 માર્ક લાવવા હોય તો જેટલી પણ ચળવળ આવતી હોય બધી જ ચળવળ તમારે તૈયાર કરી નાખવાની રહેશે। ભારતમાં પોર્ટુગીઝો, ભારતીય બંધારણ, દાંડીકૂચ, જોડકા, ખાલી જગ્યા, લોકસત્તા, પાશ્ચાત્ય શિક્ષણ, તો આટલા આટલા ટોપિકમાંથી સામાજિક વિજ્ઞાનમાંથી 15 પ્રશ્નો પૂછાઈ શકે તેમ છે। તેના પછી છે હિન્દી, 5 માર્કનું પૂછાઈ શકે એવું છે। લિંગ પરિવર્તન, સર્વનામ, સમાનાર્થી અને લેખક, હવે અહીંયા લિંગ પરિવર્તન, સર્વનામ અને સમાનાર્થી તો એમ નામ પણ આપણને આવડી જાય, પણ લેખક જે છે એ તમારે પહેલાથી તૈયારી કરીને જવું પડશે, તો જ તમને લેખક અને કયા પાઠના કયા લેખક છે તો જ તમને યાદ રહેશે। એટલે લેખક ખાસ તૈયાર કરીને જાજો, લેખકના નામ યાદ કરી લેવાના। તેના પછી છે તાર્કિક પ્રશ્નો, 40 માર્કમાં આવે છે। બંધ બેસતું વાક્ય, એટલે ઘણી વાર આપણે અવારનવાર બોલતા હોઈએ છીએ, સુવિચારમાં આવતું હોય છે, કહેવતોમાં આવતું હોય છે, દિવસ તો રાત, સમાનાર્થી વિરુદ્ધાર્થી, પછી સાથે સાથે બંધ બેસતા વાક્યો, તો એવા અહીંયા બે મોસ્ટ ઓફ પૂછવામાં આવે છે। ચોરસ અને લંબચોરસની ગણતરી, એટલે ચોરસ અથવા તો લંબચોરસ અથવા તો ત્રિકોણ, ત્રણમાંથી એકની ગણતરી અહીંયા પૂછાઈ શકે છે। સંખ્યાઓની શ્રેણી, દર્પણ આકૃતિ, એ બંને જે છે ધોરણ 5ના ટોપિક લીધેલા છે। અપૂર્ણાંકમાં નાની અને મોટી સંખ્યા, ધોરણ 7 અને 8ના ટોપિક છે। રેખાખંડ અને વર્તુળ, એ ધોરણ 8ના ટોપિક છે। ઘડિયાળ પરથી ખૂણાનું માપ શોધવું, તો ઘડિયાળ વાળો જે પાઠ છે, ઘડિયાળ પરથી માપ શોધવું, તો ખૂણા પણ પૂછી શકે અને કયો ખૂણો છે તેના પ્રકાર પણ પૂછી શકે, તો એ જે ટોપિક છે આખો કમ્પ્લીટ કરી નાખવાનો। એના પછી એકમ, એકમો ગમે ત્યાંથી પૂછી શકે, જૂનનો એકમ, કિલોમીટરનો એકમ, મિલીમીટરનો એકમ, 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ એવું પણ તમને પૂછી શકે છે, તો જેટલા પણ એકમ હોય તમારે તૈયાર કરી લેવાના। ક્ષેત્રફળ અને ઘનફળ, અને છેલ્લે છે સંખ્યા જ્ઞાન જે છે 6ઠા ધોરણનું પહેલું જ ચેપ્ટર છે, એ તમારે તમને આવડતું જશે પણ એકવાર રિપીટ કરીને જવાનું। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે અભ્યાસક્રમ અને ભારણ બંને એટલું સહેલું છે કે જો તમે એકવાર તૈયાર કરીને જાઓ એટલે પરીક્ષામાં મેરિટની યાદીમાં તમે આવી જ જાઓ, એટલે ખાસ એકવાર પ્રેક્ટિસ જરૂરથી કરવાની અને આગળ તૈયારી કરતું જ રહેવાનું। જેમ પ્રેક્ટિસ તમે કરતા જશો તેમ તમને પ્રશ્નો જવાબ બધું જ સરળ લાગતું જશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો। Thank you.